રાજકોટના જીનિયસ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા રેસકોટ ખાતે તારીખ 24-27 ફેબ્રુઆરી દરમિયાન ડિફેન્સ યુથ ફિએસ્ટા 2019 આયોજન કરવામાં આવશે. નો યોર ડિફેન્સ ફોર્સિસ થીમ આધારિત 500 વધુ વર્કિંગ પ્રોજેક્ટ પ્રદર્શિત કરવામાં આવશે. તેમજ આર્મી, નેવી, એરફોર્સ, BSF, NCC અને રાજકોટ પોલીસ દ્વારા વિવિધ શસ્ત્ર સરંજામનું ભવ્ય પ્રદર્શન યોજવામાં આવશે. આ આયોજનનું ઉદ્ઘાટન CM વિજયભાઈ રૂપાણીના હસ્તે કરવામાં આવશે. સાથે અનેક મહાનુભાવો પણ ઉપસ્થિત રહેશે. સાથે સાથે રાજકોટની સ્વનિર્ભર શાળાઓના 25,000 વધુ બાળકો દ્વારા પરાક્રમ રેલીનું પણ આયોજન છે. આ અંગે વધુ વિગત આપવા પત્રકાર પરિષદનું આયોજન કરી પત્રકારોને વધુ વિગતો આપવામાં આવી હતી. અહેવાલ વિજય મકવાણા. ડિફેન્સ યુથ ફિએસ્ટા એક એવો ઇવેન્ટ છે કે જે આવનારી પેઢીને એક કમ્પ્લીટ મેન કે જે શારીરિક રીતે, માનસિક રીતે અને હૃદયથી ખૂબ જ મજબૂત, એલર્ટ અને સંવેદનશીલ હોય એ બનાવવા માટેનો એક પ્રયત્ન છે. એક જ વાક્યમાં કહું તો મિત્રો, આપણે સૌ 15મી ઓગસ્ટ 26મી જાન્યુઆરીએ જય હિન્દ ભારત માતા કી જય વંદે માતરમની વાતો કરતા હોય છે, પરંતુ બીજા દિવસથી આપણે દરેક વસ્તુ ભૂલી જતા હોય છે, જે સર્વ સામાન્ય વાત છે. ત્યારે આવનારી પેઢી એ ખરેખર ડિફેન્સમાં પોતાની ઓપોર્ચ્યુનિટી છે એ જોઈ શકે. એ કઈ રીતે ભારત દેશ આપણી સરહદ, આપણી સુરક્ષા માટે સેવારૂપ થઈ શકે. તેમજ જ્યારે આજે આપણે દેશમાં બેરોજગારીની વાત કરતા હોય છે ત્યારે ડિફેન્સમાં એટલી બધી જોબની ઓપોર્ચ્યુનિટીઝ છે, એ ઓપોર્ચ્યુનિટીઝ એ સમજી શકે અને પોતાને એના માટે તૈયાર કરે, એ એક મુખ્ય ઉદ્દેશ છે. ખાસ કરીને આર્મી, નેવી, એરફોર્સ, BSF, NCC, ગુજરાત પોલીસ બધા પોતાના પ્રોજેક્ટ્સ લઈને, પોતાના શસ્ત્રો સરંજામ લઈને, પોતાના એક્સપર્ટ્સને લઈને એ આવે છે અને એમનો ખૂબ જ અમને સહયોગ મળેલો છે. સમગ્ર રાજકોટની સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા એક પરાક્રમ રેલીનું 24 તારીખ સવારે આયોજન કરવામાં આવેલું છે, જેમાં લગભગ 25,000 વધારે સ્કૂલ અને કોલેજના યુવાનો જોડાવાના છે અને જેને અમે પરાક્રમ રેલી એવું નામ આપેલું છે. રેસકોર્સ રિંગ રોડ ફરતે માનનીય મુખ્યમંત્રી શ્રી એમનું ફ્લેગ ઓફ કરશે. આ કાર્યક્રમનું ઉદ્ઘાટન પણ માનનીય મુખ્યમંત્રી શ્રી કરવાના છે. સાથે જ ગુજરાતના શિક્ષણ મંત્રી એ પણ ભૂપેન્દ્રસિંહજી ચુડાસમા પણ ખાસ ઉપસ્થિત રહેવાના છે.